આવાજ ઉદ્યાન ધોરણ 11 ચેપ્ટર નંબર 9 અને કઈક લેક્ચર નંબર તમારો 19મો છે બેટા, બરાબર? અંદરની બધી માહિતી મેં લખી નાખી છે. ઉદાહરણ નંબર છે 9.2. ઉદાહરણ નંબર છે 9.2. હવે આ માહિતી છે, આ દ્રઢ આધાર છે, આ દ્રઢ આધાર છે, એના પરથી બે તાર ટીંગાયેલા છે, તાંબુ એના નીચે સ્ટીલ, બરાબર? કીધું છે બંનેનો સમાન વ્યાસ, સમાન વ્યાસ, વ્યાસ સમાન છે 3 mm. તો જો આનો વ્યાસ D1 3 mm, તાંબા માટે મેં બે અલગ ભાગ પાડી દીધા છે, તાંબા માટે અને સ્ટીલ માટે. D1 અને D2 બંનેના વ્યાસ સરખા છે, 3 mm 3 mm 3 mm 3 mm, બરાબર? પછી કીધું છે તાંબાના તારની લંબાઈ 2.2 મીટર અને સ્ટીલના તારની લંબાઈ 1.6 મીટર. પછી યંગ મોડ્યુલસ નીચે કાઉન્સમાં આપેલા છે રકમમાં, એટલે મેં લખી નાખ્યા. તાંબાનો છે 1.1 × 10^11, સ્ટીલનો છે 2 × 10^11 ન્યૂટન પર મીટર સ્ક્વેર, ન્યૂટન પર મીટર સ્ક્વેર. બંનેના વ્યાસ આપેલા 3 mm, તો વ્યાસ એટલે ત્રિજ્યા, એ વ્યાસનો અડધો થાય, અડધો 3 mm નો અડધો 1.5 mm, 1.5 mm. ઘાટ લખવી હોય તો 10⁻³ મીટર થાય. આટલી વસ્તુ આપી છે. અને મેઇન વસ્તુ કીધું છે કે લંબાઈનો કુલ વધારો, કારણ કે આના નીચે નીચે તરફ જો આ પદાર્થ લટકાયેલો છે, એટલે કંઈક વજન, વજન બળ લાગે, ડબલ્યુ બોજો, એફ બરાબર ડબલ્યુ લાગે વજન બળ જેટલું. તો તમારે આ બોજો, બોજો એટલે કે વજન, બળ એફ કેટલું નીચે લાગે છે, અથવા તમે એને ડબલ્યુ પણ કહી શકો. તો આ નીચે કેટલું ડબલ્યુ, કેટલું વજન બળ લાગે છે, એ એફ તમારે, તમને કીધું છે એ શોધો, આ બોજો શોધવાનો છે. લંબાઈનો વધારો આપી દીધો છે. સિમ્પલ વસ્તુ છે, આમ બે તાર હોય, બરાબર? આ બે તાર આમ છે. હવે અહીંયા બોજો લાગે આમ, તો બંનેની લંબાઈમાં કંઈક શું થશે, વધારો. આની પણ લંબાઈ વધશે, આની પણ લંબાઈ વધશે, અને એ બે જે વધારો થાય, આની પણ લંબાઈ વધે ને આની પણ લંબાઈ વધે, અને એ જે વધારો થાય, બોલું છું કંઈ ખબર પડે છે, આની પણ લંબાઈ વધે ને આની પણ લંબાઈ વધે, અને એ જે લંબાઈનો વધારો થાય એનો સરવાળો કરો તો કુલ લંબાઈનો વધારો આવે. એટલે તાંબાની લંબાઈમાં પણ વધારો થશે અને સ્ટીલની લંબાઈમાં પણ વધારો થશે, એ બેનો સરવાળો એ આ કુલ વધારા જેટલો થાય. હા, એક મગજમાં પ્રશ્ન થાય, આ બોજો છે ને, બોજો આપ રિયલમાં જોવા જાઓ તો બોજો બંને માટે સરખો ન થાય, કેમ? સ્ટીલ માટે બોજો ખાલી આ જ થાય, પણ તાંબા માટે બોજો આ બ્લોક અને સાથે સાથે સ્ટીલનો આટલો ભાગ બે થાય. પણ આપણે અહીંયા એવું જ આપ્યું નથી. કાલે આપણે દાખલો કરેલો યાદ કરો, એક ટીંગાયેલો 4, પાછો તાર ટીંગાયેલો એમાં 6, તો નીચેના તાર પર બોજો કેટલો, ખાલી 6 નો, પણ ઉપરના તાર પર બોજો કેટલો, 4 અને 6 બંને 10. કાલે દાખલો કરાવેલો. પણ બેટા આમાં આમ નથી કરવું, આમ એવું ધાર લેવાનું કે આનું વજન એટલું બધું નથી, ખરેખર હોય જ, આપણે એવું તાર લેવાનું. કારણ કે તાર બોજો એક તો 2.2 મીટર અને એનો વ્યાસ જુઓ ત્રિજ્યા 1.5 mm, એટલે બધા પટલો તાંબાનો એકદમ પટલો તાર આવે ને એવો તાર છે, એટલે આપણે એને દર રહી તાર લીધો છે. એટલે આ બંને તાર પર બોજો, આ તમે જાડા સળિયા જેવું બતાવ્યું છે દેખાય, એટલે એને એકદમ પટલા તાર છે. આના પરથી 1.5 mm ત્રિજ્યા, 1.5 mm એટલે સ્કેલમાં 2 કાપા 1 mm થાય, એ થોડુંક આમ તો જાડો થાય, પણ આપણે એવું ધાર લેવાનું કે એનું દળ નથી, છે હોય જ, પણ આપણે એવું ધાર લેશું કે નથી. આટલો જાડો મેં દોર્યો છે એટલો જાડો નહીં, કોપરનો તાર પેલો આવે ને એવો તાર, એમ આપણે એવું ધાર લેવાનું કે આના પર પણ બોજો આ જ લાગે છે બ્લોકનો, સ્ટીલ પર પણ બોજો બ્લોકનો જ લાગે છે. નિયમ પ્રમાણે તાંબા પર બોજો કોનો લાગે, આ બ્લોક અને સ્ટીલનો જે તાર છે બંને લાગે, આપણે એવું અત્યારે ધ્યાનમાં લેવાનું થતું નથી. તો એફ બરાબર શું થયું, ડબલ્યુ, તમારે આ બોજો શોધવાનો છે. બંનેના યંગ મોડ્યુલસ આપ્યા છે, જો તમને કુલ વધારો આપ્યો તો બંનેની લંબાઈનો શું શોધવો પડશે, વધારો. તે કામ કરીએ પહેલા, તો યંગ મોડ્યુલસ નું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. બોલો શું આવશે યંગ મોડ્યુલસ,
सूत्र पर थी आवड़े वाई इज इक्वल टू एफ बाय छेद मा डेल्टा एल बाय एल एफ बाय छेद मा डेल्टा एल बाय एल डेल्टा एल सूत्र नो करता बनाओ डेल्टा एल आ बाजू ऊपर आवे तो इज इक्वल टू आ एफ एल ऊपर आवशे एफ एल छेद मा ए इनटू यंग मॉड्यूलस वाई समीकरण नंबर एक आवी गयो। हवे समीकरण एक पर थी तांबा ना तार नी लंबाई में वधारो तांबो तांबा माटे आपणे पहेलो नंबर वापरो छे तो वधारो डेल्टा एल वन इज इक्वल टू एफ बोजो तो बंने नो सरखो छे एटले एफ ज लखशु लंबाई एल वन क्षेत्रफळ जो आनी पर त्रिज्या क्षेत्रफळ एटले पाई ए बराबर कम्पलसरी पाई आर स्क्वेर ज आवशे बंने नी आर आनो आर अने आनी आर बंने 1.5 ने 1.5 छे એટલે હું એ ને એ જ રહેવા દેવા અત્યારે એમાં કોઈ ચેન્જ કરીશ નહીં સરખા છે એટલે A1 A2 લખીશ નહીં કારણ કે બંને ની ત્રિજ્યા સરખી છે જો આર તાર હોય તો તાર નું આર છેદ આર થાય તો એનું ક્ષેત્રફળ થશે એ બરાબર પાઈ આર સ્ક્વેર એ બરાબર પાઈ આર સ્ક્વેર પણ બંને ના આર તો સરખા જ છે તો બંને ના આર સરખા છે તો એ પણ કેવું થાય સરખું એટલે એફ અને એ બંને સરખા તાંબા નો બોજો પણ એફ ડબલ્યુ વજન જેટલો અને સ્ટીલ નો પણ બોજો પણ એફ નીચે જે વજન બળ લાગે એમ જી તમારે જે કેવું હોય એ તમારે શોધવાનું છે એટલે એફ કેવું ડબલ્યુ કેવું એમ જી કેવું એને શોધવાનું છે એટલે હું અહીંયા એફ જ લખીશ બરાબર એફ તો એ કેમ મેં એ કેમ રહેવા દીધા કારણ કે બંનેની ત્રિજ્યા સરખી છે એટલે એ અને આ L1 સોરી યંગ મોડ્યુલસ Y1 આ થઈ ગયો તમારો સમીકરણ નંબર 2 હવે એ જ રીતે સમીકરણ 1 પરથી તાંબા પછી સ્ટીલ સ્ટીલની તાળની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા L2 डेल्टा एल टू कम्प्लीट देखाय छे तो डेल्टा एल टू बराबर बळ बोजो तो बंने नो सरखो छे एफ डब्ल्यू लखो तो पण चाले लंबाई अलग छे एल टू क्षेत्रफळ त्रिज्या सरखी छे क्षेत्रफळ सरखू एटले ए अने आ वाई टू आ थई गयो समीकरण नंबर त्रण એ બરાબર પાઈ આર સ્ક્વેર થશે તાર તાર ગોળ આવે એનો આઠ છેદ લેવ તો તાર આઠ છેદ લેવ તો આવો ગોળ આવે સરળથી આ તાર આઠ છેદ લેવ તો આવો ગોળ આવે આગે ના તો બંને તારની લંબાઈમાં થતો કુલ વધારો મસ્ત દાખલો જુઓ ડેલ્ટા એલ બરાબર એલ વન ડેલ્ટા એલ વન તાંબાની તારની લંબાઈમાં થતો વધારો પ્લસ સ્ટીલના તારની લંબાઈમાં થતો વધારો બે નો વધારો એ લોકો અહીંયા અહીંયા સીયુ 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 લીધું સ્ટીલનો અહીંયા સેસ લીધો છે મેં વન ટુ લીધો છે डेल्टा एल वन लास्ट तो लखी नाखो एफ एल वन बाय ए वाई वन प्लस एफ एल टू बाय ए वाई टू माटे डेल्टा एल इज इक्वल टू एफ बाय ए काउंस में एल वन वाई वन प्लस एल टू वाई टू ચલો ડેલ્ટા એલ આપેલા છે આપણે 0.70 એમએ બધી કિંમત મૂકવાની છે શાંતિથી ઉતાવળ નહીં
0.70 एम एम एट 10^-3 बराबर एफ। हम अहीं लखू छू आर वन बराबर आर टू, तो ए बराबर शू बेटा पाई आर स्क्वेर। आर वन बराबर आर टू बराबर आप शू लै लीजिए दीकरा आर, कारण के आ बे आर सरखा छे एटले अहींया आवशे पाई ए बराबर पाई आर स्क्वेर 3.14 गुणिया आर। स्टेप ओछा करवा माटे आपे बाजू में लिखो आर, बंने नी त्रिज्या केटली छे 1.5 mm 1.5 mm, तो 1.5 गुणिया आर स्क्वेर आवशे 10^-3 एनो वर्ग। डेल्टा एल 0.70 mm, तो 10^-3 बड़े एफ 3.14 पाई एटले 3.14 3.14 लखी नाख्या 1.5 गुणिया 10^-3 केम आर ए ना जगह आयु ए बराबर पाई आर स्क्वेर, पण आर बराबर तो 1.5 mm, तो 1.5 गुणिया 10^-3 एनो वर्ग, कारण के आर स्क्वेर छे। तो हवे काउंस मां हजी भरी तो नथी L1 2.2 छेदमा Y1 1.1 गुणिया 10^11 ओके चलो प्लस L2 1.6 जो Y2 2 गुणिया 10^11 હવે શાંતિથી કરવાનું છે, હું થોડુંક ધ્યાન આપું છું। આ કેટલા છે 0.70, જો શું કરું છું ધ્યાન આપજો 0.7 બરાબર, એના ત્યાં ઉપર લઈ જાઉં તો ગુણ્યા 3.14 આને પણ ઉપર લઈ જાઉં, પણ આ 1.5 નો વર્ગ છે એટલે ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 બરાબર 3.29 આવ્યા। એક વાર પાછું કરી લો બેટા 0.7 ગુણ્યા 3.14 2.198 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 બધું ખોટું આવ્યું પેલા 1 આવે 4.9455 કેટલું આવ્યું 4. બધા ડિજિટ લખજો અત્યારે, કારણ કે પાછા આંકડામાં ફરક પડે 55 × 10^3 10^3 નો વર્ગ એટલે 3 × 2 = 6 10^-6 6 ઉપર આવે 3 છે, કારણ કે ઉપર એટલે આમ ઉપર નથી ગયો, આમ ગુણાકારમાં છેદમાં છે એટલે આ બાજુ સીધું ઉપર જ આવે ને, એટલે ઘાત નિશાની ન બદલે, હા અહીંયાથી ઉપર જાય અંશમાંથી છેદમાં જાય તો બદલે અથવા બરાબરની સામેની બાજુ જાય છે। આ પદ આખું આની સાથે ગુણાકારમાં આવે હું લખવા નથી બેસતો, 2 મિનિટ બચે આપણી ગુણ્યા 10^-9। અમુક છોકરા કહેશે કેમ આમ કરો છો, કેલ્સિયસ એટલે ફટાફટ થાય, એટલે તો આ પદને અહીંયા લખું પછી એફને બરાબર કરું પછી એનો જવાબ લાવું પછી આનો જવાબ લાવું, સ્ટેપ વધતા જાય, જ્યાં જેટલા સ્ટેપ ઘટતા હોય એ ઘટાડતા જવાના, તો દાખલો નાનો થાય એટલે ટાઈમ બચે આપણો। તો આ બાજુ એફ હવે 2.2 ના છે 11 × 22 તો કેટલા થાય 2 × 11 = 22 તો 2 × 10^-11 થઈ જાય ઉપર જાય એટલે 11 × 22 એટલે 2 આવે 1.1 × 2 તો 2.2 10^11 ઉપર જાય એટલે -11 આ 1.6 × 2 = 8 એટલે +0.8 થાય કેમ 8 × 16 તો ગુણ્યા 8 પણ 1.6 છે એટલે 1 કાપો એટલે 0.8 કેન્સલ કરી નાખજો ખબર ન પડે તો ગુણ્યા 10^11 હવે જોજો આપણે તો બોજો એફ શોધવાનું છે તો એફ ઇઝ ઇક્વલ 4.9455 ગુણ્યા 10^-9 છેદમાં જો 2 × 10^11 વત્તા 0.8 × 10^11 તો એક કામ કરો 11 ને સાઈડમાં લઈ લો ઘાત સરખી એટલે આગળના આંકડાનો ગુણાકાર સરવાળો થઈ જાય તો 2 વત્તા 0.8 તો 2.8 2.8 × 10^11 થાય પણ આ બાજુ ગુણાકારમાં છે તો આ બાજુ છેદમાં આવી જાય એટલે 2.8 × 10^-11 આમ છેદમાં લઈ જાઓ છો આમ સાઈડ બદલીને એટલે એ 11 માઇનસ જ નકર અમુક પાસે કે સર પ્લસ કેમ ન થઈ
મૂકવા માટે હોય 4.9455 ભાગ્યા 2.8 1.7662 જવાબ આવી ગયો. લોકો 8 આપ્યો છે. 1.7662 ગુણ્યા 10 ની ઉપર જશે આ 9 ઉપર જાય તો 11 ઘાત 11 માંથી માઇનસ નો એટલે 2 10 ની 2 ઘાત f જવાબ આપ્યો છે. એ રીતે છે. ચલો આટલા ન્યૂટન એ લોકોએ જવાબ આપ્યો છે f is equal to 1.8 ગુણ્યા 10 ની 2 ઘાત ન્યૂટન. બહુ સિમ્પલ દાખલો છે. હા અહીંયા ભૂલ ન થવી જોઈએ. અહીંયા ભૂલ થઈ તો દાખલામાં ભૂલ પડે. તમારે શાંતિથી દાખલો અહીંયા ધ્યાનથી કરવો પડે દીકરા. તમારી પાસે એવી કોઈ શક્યતા નથી કે તમે અહીંયા ભૂલ કરી શકો. બરાબર શું કર્યું મેં પહેલા જો આ તો આપેલું લખી નાખ્યું મેન કુલ લંબાઈમાં વધારો તો બુદ્ધિ ચાલવી જોઈએ. અહીંયા એમ કીધું છે કુલ લંબાઈમાં વધારો એટલે બે ની લંબાઈનો વધારાનો સરવાળો એટલો થાય. તાંબાના તારની લંબાઈનો વધારો વધતા સ્ટીલના તારની લંબાઈનો વધારો બરાબર કુલ લંબાઈનો વધારો તો બંનેની લંબાઈના વધારાના સૂત્ર જોશે. આ કિંમત તો અંદર આપેલી છે. તો યંગ મોડ્યુલસ શું સૂત્ર આપણું? તો યંગ મોડ્યુલસ y is equal to f by a છેદમાં ડેલ્ટા l by l. તો કઈ નહીં ડેલ્ટા l ના સૂત્રનો કરતા બનાવ્યો તો f l છેદમાં a y કિંમતો મૂકી તો ડેલ્ટા l1 f l1 a ત્રિજ્યા સરખી છે એટલે સરખું થાય એટલે a y1 ડેલ્ટા l2 f બોજો સરખો l2 છેદમાં a y2 આવી ગયા. બેની કિંમત એ મૂકી f by અચળ આવી ગયા. આની કિંમત બધાની કિંમત મૂકી હવે આ બાજુ ગુણાકારમાં લઈ જાવ તો 0.70 ગુણ્યા 3.14 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 9 3 2 6 માઇનસ 6 પણ આ બાજુ ગુણાકારમાં જ આવે 3 ને 9 આવી ગયા 11 નું 22 આ ઘાત કર્યો. આ તો જોઈ લેવાનું બેટા કરવાનું હોય આ જાતે કરવાનું હોય દાખલો ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.